માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા મૂલમંત્ર ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવથી શરૂ કરું છું. સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા લોકડાઉન અથવા સ્થાનિક તંત્ર તરફથી લગાડવામાં આવેલો પ્રતિબંધોનું પાલન કરાવવા સંદર્ભેની જરૂરી વોચ રાખવામાં આવી રહ્યા છે અને જ્યાં કોઈ નિયમો કે કાયદાથી વિરુદ્ધ કૃત્ય ધ્યાને આવે છે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અન્ય નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ ઊભું થાય તેવી અમુક પ્રવૃત્તિ હજુ પણ પકડવામાં આવી રહી છે. વ્યાજબી કારણ વગર લોકોનું ભેગા થવું અથવા પ્રતિબંધિત હોય તેવી ચીજોની વેચાણ કરવું, બિનજરૂરી રીતે બહાર ફરવું વગેરે જેવા બનાવો પોલીસ દ્વારા પકડવામાં આવી રહી છે. જે લોકોનું વાહન લોકડાઉન દરમિયાન અગાઉ પણ પકડાયેલ હોય તેવા લોકો જો ફરી વખત યોગ્ય કારણ વગર બહાર ફરતા મળી આવે તો તેમના વાહન જપ્ત કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત ટુ વ્હીલર ઉપર એકથી વધુ લોકો અને ફોર વ્હીલરમાં બેથી વધુ લોકોની મુસાફરી કરતા પણ પકડવામાં આવી રહી છે. કોઈપણ ધાર્મિક સ્થાનમાં ન જવા લોકોને અગાઉ પણ અપીલ કરવામાં આવેલ હતું, આમ છતાં હજુ પણ ધાર્મિક સ્થાનમાં લોકો ભેગા થવાની બનાવો પકડવામાં આવી રહેલ છે. ગઈકાલે અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મંદિરમાં આરતી માટે લોકો ભેગા થવા અંગેના એક બનાવ પકડવામાં આવેલ છે. આ સંદર્ભે મંદિરના પૂજારી સહિત 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. લોકડાઉનમાં જેને મુક્તિ આપવામાં આવેલ છે તેવા વાહનો અથવા વ્યક્તિઓ આવા મુક્તિના દુરુપયોગ ના કરે તે માટે પણ પોલીસ નજર રાખી રહી છે. ઉપરાંત લોકડાઉનમાં મુક્તિ અંગેના જે પાસ તંત્ર તરફથી આપવામાં આવે છે તેનો પણ દુરુપયોગ ના થાય તે માટે પોલીસ સચેત છે. આવા તમામ પાસનું પણ ચેકિંગ કરીને પાસને યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ જ્યારે આવા કોઈ દુરુપયોગ ધ્યાને આવેલ છે ત્યારે તેવા બનાવો સંદર્ભે ગુના દાખલ કરવામાં આવેલ છે. લોકડાઉનમાંથી મળેલ મુક્તિ સંદર્ભેના પાસના દુરુપયોગના 2 બનાવ હાલમાં પકડવામાં આવેલ છે. ગઈકાલે આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે એક માલવાહક કન્ટેનર પકડવામાં આવેલ છે જેમાં 105 શ્રમિકોને બેસાડીને રાજકોટથી અન્ય રાજ્યમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ વાહનમાં મેડિકલ સપ્લાય કરવાના પાસના આડમાં માણસોની હેરાફેરી થતી હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે. જ્યારે તંત્ર તરફથી લોકોને પોતાનું વતન મોકલવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવેલ છે, બસોની વ્યવસ્થા કરવામાં આવેલ છે, ત્યારે આવી રીતે લોકોના જીવ જોખમમાં મૂકીને થતી હેરાફેરી ચલાવી લેવામાં આવશે નહીં. આ બનાવ સંદર્ભે વાહનના ડ્રાઈવર તથા માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી વાહન જપ્ત કરવામાં આવેલ છે. ઉપરાંત જે કોઈ વ્યક્તિએ આ શ્રમિકોને આવા વાહનમાં બેસાડવા વ્યવસ્થા કરી હશે તેવા તમામ વ્યક્તિઓને પણ આ ગુનામાં આરોપી તરીકે આવરી લેવા સૂચના કરવામાં આવેલ છે. તેવી જ રીતે રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગઈકાલે પાલનપુર હાઈવે ઉપરથી આશરે 51 લાખનો દારૂ ભરેલું એક કન્ટેનર પકડવામાં આવેલ છે.
आ वाहन पण कोरोना संक्रमण अंगेनी इमरजेंसी सेवाओ माटेनू खोटू स्टीकर तथा राजस्थान पुलिसना एक पत्र ने आधार बनावीने इमरजेंसी सेवानी आड़मा दारूनी गैरकायदेसर हेराफेरी करतु होवानू तपासमा जाणवा मळेल छे। आ संदर्भे पण गुनो दाखिल करी वाहन जप्त करवामां आवेल छे। राजकोट शहर खाते पण बे आरोपीओ विरुद्ध आवो एक गुनो दाखिल करवामां आवेल छे, जेमां आरोपीओ द्वारा लोको पासेथी गैरकायदेसर पैसा लईने खोटी रीते आंतर जिला मुसाफरी माटेना पास काढवामां आवेल हतो। अमुक विस्तारों में लॉकडाउन में अमुक आंशिक छूटछाट पण आपवामां आवी छे। अहमदाबाद शहर में आवती कालथी शाकभाजी अने करियानानी दुकान खोलवा छूट आपवानी जाहेरात थयेल छे। आ माटे कंटेनमेंट एरिया अने ते सिवायना विस्तारों माटे कया समय दुकानों खोली शकाशे तेने पण गाइडलाइन्स आपवामां आवेली छे। तेज रीते अमुक जिल्लाओं में पण उद्योगों शुरू थयेल छे। आ तमाम छूटछाट में लोको संक्रमण थी बचवानी तमाम सावचेती राखे ते खूबज जरूरी छे। तमाम जग्याओ भीड़ ना थाय अने सोशल डिस्टेंस जळवाय तेनी लोको काळजी राखे, उपरांत मास्क अने सैनिटाइजर नो उपयोग थाय ते पण इच्छनीय छे। आवी कोई जग्या सोशल डिस्टेंस जळवातू न होवानू अथवा भीड़ थती होवानू ध्याने आवशे तो पुलिस द्वारा कार्रवाई करवामां आवशे। नागरिकोने पण अपील छे कि ज्यां भीड़ थवानी अथवा नियमोना उल्लंघन थतुं होवानो कोई बाबत ध्याने आवे तो 100 नंबर उपर अथवा पुलिस कंट्रोल रूमना नंबर उपर फोनथी माहिती आपे, जेथी आ संदर्भे तात्कालिक कार्यवाही थई शके। गईकाले 100 नंबर उपर आवेली आवी फरियादो आधारे राज्यमां कुल 36 गुनाओ दाखिल करवामां आवेल छे। डिटेन करेल वाहनों पैकी गईकाले राज्यमां कुल 5672 वाहनों मुक्त करवामां आवेल छे। हाल सुधीमां कुल 2,34,692 वाहनों मुक्त थयेल छे। सोसायटीना सीसीटीवी पुलिस द्वारा चेक करवामां आवे छे, ते आधारे राज्यमां आज सुधीमां कुल 708 गुनाओमां 978 लोकोनी धरपकड़ करवामां आवेल छे। लॉकडाउनना अमल दरमियान पुलिस द्वारा ड्रोन, सीसीटीवी अने एएनपीआरना माध्यमथी सतत नजर राखवामां आवे छे। राज्यमां ड्रोनना फूटेजना मददथी गईकाले कुल 204 गुना दाखिल थयेल छे। आज सुधीमां ड्रोनना फूटेजना मददथी कुल 12,840 गुना दाखिल करी कुल 23,272 लोगोनी धरपकड़ करवामां आवेल छे। सीसीटीवी फूटेजना आधारे गईकाले कुल 100 गुना दाखिल करीने 101 लोगोनी अटकायत करवामां आवेल छे। समग्र राज्यमां आज सुधीमां कुल 3,311 गुना नोंधी कुल 4,453 लोगोनी धरपकड़ पण करवामां आवेल छे। सोशल मीडिया उपर अफवाओ फैलावा बदल अत्यार सुधीमां कुल 744 अकाउंट पुलिस द्वारा बंद करावामां आवेल छे। सोशल मीडिया उपर खोटी माहिती अथवा अफवा अंगेना आज सुधीमां कुल 789 गुनामां कुल 1,618 आरोपीओनी धरपकड़ पण करवामां आवेल छे। एएनपीआर, वीडियोग्राफर, पीसीआर तथा प्रहरी जेवा खास प्रकारना वाहनोना उपयोगथी गईकाले 305 गुनाओ अने आज सुधीमां कुल 6,823 गुनाओ दाखिल थयेल छे। गईकालथी आज सुधीना गुनाओनी विगत। जाहिरनामा भंगना गुनानी संख्या 2,218। क्वारंटाइन करेल व्यक्तिओ द्वारा कायदा भंगना गुनानी संख्या 718। अन्य गुनाओ 616। गईकालना कुल गुना 3,552।
आज दिन सुधीना कुल गुना 1,61,541, आरोपी अटक करेलानी संख्या 4,261, जप्त थयेल वाहननी संख्या 5,828।